વીઆર બોમ્બથી ઉડાવી દેવા મોટો ખુલાસો થયો ધમકી ભર્યા ઈમેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું ઈમેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયા હોવાની પોલીસે શંકા છે વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે કોઈ ટીકડખોરે ડરાવવા માટે વીપીએન વડે

એક જે મેલ આવ્યો છે અને તેને ઉડાવી દેવા માટેની જે ધમકી આપવામાં આવી છે તેને લઈને તાત્કાલિક સુરત શહેરની તમામ એજન્સીઓ જે વીઆર મોલ ખાતે પહોંચી હતી અને જે ડોઝ સ્કોડ કહી શકાય બોમ્બ સ્કોડની ટીમો અલગ અલગ હતી જિલ્લાની અંદરથી જે બોલાવવામાં આવી હતી અને ચાર થી પાંચ કલાક સુધી આખું જે વીઆર જે મોલ છે તેને જે સર્ચ કરવામાં આવ્યો હતો અને આખરે આ જે વીઆર મોલની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી જે રીતે મેલ મળી આવ્યો હતો તેના આધારે સુરત સાયબર સેલ દ્વારા આખી જે તપાસ કરવામાં આવી રહી છે તેના આધારે કે આ જે મેલ છે તે એક વ્યક્તિ દ્વારા જે મોકલવામાં આવ્યો છે અને વી વીપીએન નેટવર્ક એટલે કે આ જે નેટવર્ક જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી એક આઈપી એડ્રેસ જે ખબર ન પડે અને વીપીએન વડે એન ટુ એન પ્લેટફોર્મ ઉપરથી આ જે મેલ કરાયો છે માત્ર સુરત શહેરની અંદર નહીં પણ સુરત શહેર સિવાય અલગ અલગ બાવન જગ્યાએ આ જે કોમર્શિયલ જે મોટા બિલ્ડિંગો છે દેશભરની અંદર જે છે તે બોમ્બના જે મેલ છે તે કરવામાં આવ્યા છે એટલે મહત્વની વસ્તુ છે કે પોલીસ દ્વારા અને ખાસ કરીને જે દેશની મોટી મોટી જે એજન્સીઓ છે જે એટીએસ છે જે આઈબી છે આ તમામ એજન્સીઓ દ્વારા પણ ખાનગી રીતે જે તપાસ કરવામાં આવે છે આખું આજે બોમ્બથી ઉડાઈ દેવા માટેની જે મેલ આપ્યો છે તેને પાછળ કોણ હોઈ શકે છે કયા કારણો હોઈ શકે છે આ તમામ પાસાઓને લઈને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ બળતેવ આભાર સગ્ર માહિતી બદલ તો બોમ્બથી ઉડાવી દેવાની આ બોલે ધમકી મળી હતી ઈમેલ મળ્યો હતો અને આ ઈમેલ કોણે કર્યો હતો તેને લઈને અત્યારે પોલીસ છે એ તપાસ કરી રહી છે